એટલે ઘણા એવું કહે છે કે આપણે મર્યા પછી પણ જે બધી ક્રિયાઓ કરીએ છીએ એ આપણા માનસિક સંતોષ માટે, કે મેં મારા મા માટે બાપ માટે બધું કર્યું. જીવતા હતા ત્યારે ડૉક્ટર પૂછે 5000નું ઇન્જેક્શન છે મૂકું, પરિણામની આશા 10% જ છે. પણ જો આપણે કદાચ ના કહીએ તો કોઈ દાડો વસવસો થાય કે કદાચ મૂક્યું હોત ને બાપુજી જીવી ગયા હોત તો. જો ના કરીએ તો 10 વર્ષે પણ જ્યારે કોઈ વાર વિચાર આવે તેમ થાય કે કદાચ ઇન્જેક્શન આપ્યું હોત તો જીવી જાત નહીં. હવે એ પોતાની જાત જોડે જ વાત કરતો હતો. એટલે ચિન્મયાનંદે કહ્યું કે કોઈ તમારા પર આક્ષેપ કરે ને તો તમે એનો જવાબ આપી શકશો, પણ જ્યારે તમારું મન જ તમારા ઉપર હુમલો કરશે ને ત્યારે તમે જવાબ નહીં આપી શકો. એટલે મહેરબાની કરીને તમારું મન તમને આવી રીતે મૂંઝવે એવું જીવન ના જીવતા. એટલે જમદગ્ન, એટલે પરશુરામે કહ્યું કે બતાવો. એટલે દૂર એમણે જમદગ્નિ અને રેણુકાને જોયા એટલે એકદમ દોડ્યા. આખરે પરશુરામ પણ એ કોઈનું સંતાન છે ને. અને પછી અદૃશ્ય થયા પછી ખૂબ કલ્પાન કર્યું. મહાન માણસોની એક ખૂબી છે કે એ તમને એવું વર્તન કરીને આશ્વાસન આપે. પાંડુરંગ આથાવલે એવું કહ્યું કે આ બધા જે દેવો છે એને પણ કેટલું બધું દુઃખ પડ્યું. તો શું કામ દુઃખ પડ્યું? એ લોકોનું દુઃખનું સાંભળીએ ત્યારે આપણને એમ આશ્વાસન મળે કે આના પ્રમાણમાં આપણને કંઈ દુઃખ નથી પડ્યું. એટલે એ લોકો પોતાનું દુઃખ દૂર કરી શકે એવી સ્થિતિમાં હોય તો પણ એ લોકો સહન કરે છે અને આપણને બતાવે છે કે સહન કરવું એ જ સાચી વસ્તુ છે, શિખામણ આપે છે. બાપજી વિદ્યાનગરમાં હતા અને કાંતિભાઈને ઘરે બધી બહેનોને ભાઈઓને બધા ભક્તો દર્શન કરવા આવ્યા. પછી ઉંમરલાયક સ્ત્રીઓ આવી તો એક ઉંમરલાયક બહેનને જોઈને બાપજીને એમના પોતાના બા યાદ આવી ગયા. તો બાપજીએ કહ્યું પણ ખરું કે મારા માજી પણ તમારા જેવા જ હતા. આ કોણ બોલે છે? યોગીન્દ્ર વર્યમ બ્રહ્મનિષ્ઠમ સચ્ચિદાનંદ મગ્નમ બોલે. અને એવું બોલતા બોલતા બાપજીની આંખમાંથી એક આંસુ પડ્યું. તો મેં પ્રેમગુજીને પૂછ્યું કે બાપજીની આંખમાંથી આંસુ પડ્યું કે બાપજીએ આંસુ પાડ્યું આપણે માટે, લોકોને બતાવવા ખાતર કે જો ભાઈ મને પણ મારી માં યાદ આવી, એટલે એમ કરીને આપણે શિખામણ આપવા આંસુ પાડ્યું કે નેચરલી જ પડ્યું? તો એણે કહ્યું કે નહીં, બાપજી પણ કોઈના દીકરા છે, એટલે આપણે એવું કહેવાની જરૂર નથી કે ના ના બાપજીને તો શું રડવું આવે, પણ બાપજીએ આપણી શિખામણ આપવા માટે આંસુ પાડ્યું એવું નહીં કહેવાનું. બાપજીને પણ આંસુ આવ્યું, પણ બાપજીની મહાનતા એ હતી કે એ આંસુને બહાર આવવા દીધું. લોકોને ભલે ખબર પડે પણ મારી મા મને યાદ આવી જાય ને મારી આંખમાંથી આંસુ પડે તો એ કંઈ છુપાવવાની વસ્તુ નથી. એટલે જ્યારે પરશુરામે કલ્પાંત કર્યું ત્યારે રેણુકાને થયું કે હવે આ માણસ છે તે પુત્ર છે એ નહીં છાનો રહે. અમારા ભાઈએ એક માતા ઉપર એક ભજન લખ્યું, એ ભાઈ તો હવે દેવ થઈ ગયા પણ એણે માના ઋણના ઉપર એક ભજન લખ્યું, એમને એ રીતે અંજલિ આપવાનો પ્રયત્ન કરું. યાદ આવે માવડી એવી માવડી જેણે રાખી અનેક આશા રે, દીકરો મારો મોટો થાશે પાડશે સુખના પાસા રે. યાદ આવે માવડી એવી માવડી જેણે રાખી અનેક આશા રે, દીકરો મારો મોટો થાશે પાડશે. પેટે પાટા માંધી એણે નવ ખાધું નવ પીધું, પેટે પાટા માંધી એણે નવ ખાધું નવ પીધું, બાળકને ખવડાવી એણે અંતર
ધીરે યાદ આવે માવડી ઓ મારી માવડી એને બાંધી અનેક આકારે દીકરો મારો મોટો થાશે પાડશે સુખના દીકરો મારો મોટો થાશે ભણશે બહાદુર થાશે દીકરો મારો મોટો થાશે ભણશે બહાદુર થાશે નિજ કાજે આશાએ પરાખી સુખના યાદ આવે માં વડી એની માવડી જેને રાખી અનેક આશા રે દીકરો મારો મોટો થાશે પાડશે સુખના પાછા રે યાદ આવે વડી એવી માવડીએ બહુ કીધું ઋણ નવ ગણ્યું ગણા એ ઋણમાંથી છૂટી જવાને જન્મો જન્મની જરૂર જણાય યાદ આવે માવડી એવી માવડી જેણે રાખી અનેક આશા રે દીકરો મારો મોટો થાશે પાડશે સુખના પાછા રે યાદ આવે તો દરેકને પોતાની માતા પછી એ સંસારી હોય કે સંત હોય યાદ આવતા જ હોય છે બાપજીએ તો આપણા રતિકાકાએ કહ્યું કે જ્યારે હરિદ્વારમાં દેહ છોડ્યો બાપજીને ઉધરસ હતી તો તે વખતે બાપજીએ કહ્યું કે ડાક્ટર આપણે માજીનું લીધું હોય એ પણ ભોગવી લઈએ ને ત્યારે ખબર પડી કે માજી માદા હતા ત્યારે એમનું કેટલુંક દર્દ બાપજીએ લઈ લીધેલું તો બાપજીએ માજીનો દેહ વિલય થયો ત્યારે પોતાના ખોળામાં મૂકીને શું કર્યું આમ તો બાપજીએ એવું પણ કહ્યું ઉત્તર ક્રિયા કરતી વખતે કે હું તો મારી માના ગર્ભમાં આવ્યો ત્યારથી જ મારી માનો મોક્ષ થઈ ગયો હતો પણ હું જો બધી ક્રિયા ના કરું તો તમે લોકો પણ ના કરો એટલા માટે કરું છું મારી માને આ બધી ક્રિયાની કંઈ જરૂર નથી એનો મોક્ષ તો હું ગર્ભમાં આવ્યો ત્યારથી જ થઈ ગયો હતો બાપજીની તાકાત કેવી છે કે ગર્ભમાં પ્રવેશતા જ મેં એનો મોક્ષ કરી દીધો પણ આ હું એટલા માટે કરું છું યજ યજ આચરતી શ્રેષ્ઠ કે હું કરું એટલા માટે તમે પણ કરો એ દૃષ્ટિથી હું બધું કરું છું જે બાપજીને એની માતા યાદ આવે રેણુકાને એટલે પરશુરામને પોતાની માતા યાદ આવે તો આપણે એ માતાઓને પ્રણામ કરીને આજનો કથા પૂર્ણ કરી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ ભગવાન રંગાવદૂતજીના ચરણ કમળમાં પ્રણામ કરીને અને જેનો સંકલ્પ એ આ કથાનું નિમિત્ત છે એવા પૂજ્ય પ્રેમ અવધૂતજીના ચરણમાં પ્રણામ કરીને મુરબ્બી ધીરુભાઈને પ્રણામ કરીને અને પોતાના હૃદયમાં રંગબાપજીને ધારણ કરનારા ભક્તોને વંદન કરીને આપણે કાલની વાત આગળ ચલાવીએ તો દત્તાત્રેય ભગવાને પરશુરામને પૂછ્યું કે તારા માતા પિતા ક્યાં ગયા તો જેવો આપણે જવાબ આપીએ એવો જ એમણે જવાબ આપ્યો કે એ મૃત થયા ત્યારે દત્ત ભગવાને એને સમજાવ્યું
કે તારા પિતા સ્વયં શંકર હતા, માતા પાર્વતી હતી, એ ક્યાંથી દેવ થાય. અને એમને ફરી પાછા દર્શન કરાવ્યા. અને તે વખતે સ્વાભાવિક છે કે માતા અને પિતાને જોયા પછી ભેટવા દોડે તો એ પાછા અલોપ થઈ ગયા. એટલે પછી ત્યાં એમણે જે દુઃખ વ્યક્ત કર્યું પોતાના હૃદયનું, તો બાપજીએ પણ ત્યાં આગળ માતાના સ્નેહને પ્રદર્શિત કરતા જે દોહરા લખ્યા, તો જ્યાં જ્યાં બાપજી આવી તક મળે ત્યાં આપણને ઉપદેશાત્મક અથવા તો આપણને થોડોક સંકેત કરતા હોય એવા દોરા લખે. કહે રામ સગળું ખરું માનું યથાર્થ તેમ, માતૃ સ્નેહ તૂટે નહીં કરું સદગુરુ કેમ. એક ઘડી સ્તનપાનનું દેવું માથે જે, આપું ત્રિભુવન દાનમાં તો એ મટે ન તે. માતા માતા બોલતા પામ્યો મૂર્છા એમ, દેખી સ્થિતિ મરણાંતએ સતી રેણુકા તેમ. તો આવા દોરા દ્વારા બાપજી આપણા પાછા કુટુંબને સાંધવાનો પ્રયત્ન કરતા હોય. એટલે માતા પિતા પ્રત્યેની આપણી ભક્તિ દ્રઢ થાય કે એક ઘડી સ્તનપાનનું દેવું માથે જે, એક ઘડી પણ માતાનું સ્તનપાન કર્યું હોય તો એ દેવું વાળી શકાતું જ નથી. એટલે મા બાપ તરફ, સમાજ તરફ આપણું જે દેવું છે, આપણે આજે જે કંઈક છીએ એ પોતાની તાકાતને જોરે નથી પણ અનેક લોકોના સહકારને કારણે આપણે અહીંયા પહોંચ્યા છે, એ ભાવ સતત જાગ્રત રહેવો જોઈએ. અને એમાં માતા પિતા સૌથી પ્રથમ આવે. એટલે બાપજીએ એક ઉદાહરણ આપેલું કે આપણે જે છીએ તો એમાં કેટલા માણસોનો સહકાર હોય છે ત્યારે આપણે આ સ્થળે હોઈએ છીએ. આપણે એવી ભૂલ ના કરવી જોઈએ કે હું અમારી પોતાની તાકાતથી અહીંયા આવ્યો છું. તો એમણે એક નાનું મસ્તું ઉદાહરણ આપ્યું કે તમે ભગવાનની પાસે કોડિયાની અંદર ઘી પૂરીને દીવો કરો છો અને પુણ્ય મેળવવાનો પ્રયત્ન કરો છો, તો આ કાર્યમાં પણ કેટલા માણસનો સહકાર છે એનો તમે સહેજ વિચાર કરો તો તમને ખબર પડે કે આ કોડિયું કોણે બનાવ્યું. તો કુંભારે બનાવ્યું. તો કુંભાર માટી લેવા ગયો હશે તો એને ગધેડાએ પણ મદદ તો કરી જ હશે, માટી ખોદનાર હશે. પછી એ કોડિયું બનાવ્યું પછી બજારમાં વેચવા મૂક્યું હશે તો ત્યાં પણ લોકોએ બધું મદદરૂપ બન્યા હશે, ત્યારે તમે વેચાતું લઈ આવ્યા. પછી તમે રૂની દિવેટ બનાવી, હવે એનો વિચાર કરો કે એમાં કેટલા માણસનો સહકાર છે. પછી ઘી પૂર્યું તો ઘી કેવી રીતે બન્યું એનો વિચાર કરો, તો દૂધમાંથી બન્યું એટલે જે ગાય કે ભેંસ એને રાખનારો માણસ, પછી એ દૂધમાંથી ઘી બનાવનાર, એ ઘીને વેચનાર, ત્યાર પછી તમે જે સળગાવ્યું એ દીવાસળી, આ બધાનો વિચાર જો કરો ત્યારે તમને એમ લાગે કે કેટલા માણસો પોતાની મહેનત મૂકે છે ત્યારે એક દીવો હું કરી શકું છું. એટલે હું જે દીવો કરું છું એમાં કેટલા માણસોએ પોતાનો શ્રમ રેડેલો છે, પોતાનું કામ કરેલું છે, ત્યારે હું આજે આ કાર્ય કરી શકું છું. તો જે આપણે જીવન જીવીએ છીએ એમાં કેટલા માણસોએ સહકાર આપેલો હોય ત્યારે આપણે એક જગ્યાએ જઈને આ રીતનું જીવન જીવતા હોઈએ છીએ. બાપજીનો આશય એવો છે કે સમાજ પ્રત્યેનું જે ઋણ છે એ કદી ભૂલવું ના જોઈએ, મા બાપ પ્રત્યેનું ઋણ છે એ કદી ભૂલવું ના જોઈએ. એટલે જેણે જેણે આપણા પર ઉપકાર કર્યા હોય તો સજ્જન માણસ એ કહેવાય કે જે ઉપકાર ભૂલે નહીં. એટલે પહેલાં એ કહ્યું કે નારિયેળીના ઝાડને માળી સિંચે અને પછી નારિયેળી મોટી થાય તો એ નારિયેળી એના માળીને ભૂલતી નથી અને કહે છે કે ભાઈ તે મને બહુ પાણી પાયું તો ચાલ હવે બદલામાં હું તને પાણી પાઉં. એટલે જે તરોપા થાય છે એ તરોપા એ માળીને આપીને એવો એક સંતોષ વ્યક્ત કરે છે કે તે મને પાણી પાયું તો બદલામાં હું તને એક પાણી પાઉં. એમાંથી એક ત્યાગની ભાવના, દેવજી મોઢેરાનું એક એવું કાવ્ય હતું, એણે કલ્પના કરેલી કે એક ફળિયામાં બે ઝાડ ઉગેલા છે અને એ ઝાડ અંદર અંદર વાતો કરે છે. એક સંયુક્ત જીવનમાં માનનારું ઝાડ છે, એક વિભક્ત જીવનમાં માનનારું છે. એટલે એક પોતે હવે આપણે પિતા માતાની કંઈ બહુ જરૂર નથી, નોકરી કરતા થઈ ગયા અને લગ્ન કર્યા, ચાલો આપણે જુદા થઈએ. તો એણે એવું લખેલું,
મારી ફળીના જાડવા બે હતા, કરતા એક દીવા તો એક કહે અહીંથી ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. એટલે એક જણ કે હવે આપણે મોટા થઈ ગયા, હવે આપણે કંઈ જરૂર નથી, તો ચાલ હવે જતા રહીએ જંગલમાં. બીજું કહે કે જેણે આપણને જાત ઘસીને પાણી પાયા, તેને ક્યારે આપશું આપણ ફળને મીઠી છાયા. હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણ થાય, મારી ફળીના જાડવા બે હતા, કરતા હતા એક દીવા. બીજા કોઈ કોઈ મંત એવું થાય છે કે જેણે આપણને પાણી પાયું, આપણને કોઈ ખાઈ ના જાય બકરી કેવું, એટલા માટે વાડ કરીને સાચવીને મોટા કર્યા, તો આપણે એને ફળ આપીએ, એને છાયા આપીએ, અને પછી એના ચૂલામાં આપણે લાકડા થઈને બળી જઈએ, આનાથી વધારે બીજું શું હોઈ શકે? આવા બધા કાવ્યો દ્વારા ઘરને અને સમાજને મઠારવાનું છે કે ભાઈ તમે મોટા થાવ, થોડુંક તમારામાં તાકાત આવે તો સ્વાભાવિક છે કે તમને એવું લાગે કે હવે જુદા થઈએ, એ વખત તમને યાદ આવવું જોઈએ કે મારા મા બાપે મને બહુ દુઃખ વેઠીને મોટા કર્યા છે. એટલા માટે એટલે પહેલાં કહ્યું ને કે છોકરા મોટા થઈ જાય એટલે પછી મા બાપો થોડાક આમ વિઘ્નરૂપ આમ લાગે, તો એ જગદીશભાઈ કહ્યું કે યાદ રાખવાનું કે આપણે જ્યારે સિરિયલ જોતા હોઈએ કે ક્રિકેટ મેચ જોતા હોઈએ ત્યારે વચ્ચે જાહેરાતો આવતી હોય છે, તો આપણને કંટાળો આવે કે ભાઈ આટલી બધી લાંબી જાહેરાત નકામું વિઘ્ન પાડે છે, પણ યાદ રાખવાનું કે આ જાહેરાત છે તો જ આ બધી ક્રિકેટ મેચ અને સિરિયલ બતાવી શકાય છે. જો આ જાહેરાતની કમાણી બંધ થઈ જાય તો આ બધું એ બંધ થઈ જાય. તો મા બાપ છે એ બધા જાહેરાત જેવા છે, જેને કારણે તમે આ સિરિયલ જુઓ છો, આટલું યાદ રાખવાનું. પણ તે વખતે તમને એવું લાગે કે બાપુજી બહુ આમ મા બાપ છે તે થોડાક તકલીફરૂપ થાય, એટલે કોઈ ભાઈબંધ મળવા આવ્યો હોય અને પછી પૂછે ભાઈ કોણ હતો, કે પેલા સુરેશ હતો, પછી પાછું ભૂલી જાય બીજા, એટલે પેલું કોણ હતું કોણ, પછી બે ત્રણ વાર પૂછે એટલે કંટાળી જાય, એ શું એકનું એક પૂછપૂછ કરો કોણ હતો કોણ હતો, માથું ખાઈ ગયા તમે તો. એટલે બીજા કહ્યું કે ભાઈ તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા બાપુજી તને ખોળામાં લઈને બેસતા, ત્યારે ત્યાં ઝાડ ઉપર કાગડો આવતો, ત્યારે પૂછતા બાપુજી આજ છૂટે, ત્યાં એ કહેતા કાગડો બેટા કાગડો, તો તું 25 વાર પૂછતો કે બાપુજી આ શું છે બેટા કાગડો, તારો બાપ કંટાળ્યો નહોતો, ને તને 3 વાર પૂછ્યું એટલામાં તું કંટાળી ગયો, પણ એ બાપનો તારા પર પ્રેમ હતો એટલે તું ગમે એટલી વખત પૂછે તો એ જવાબ આપતો હતો, પણ તને છે તે હવે કંટાળો આવે છે. તો બાપજી એવા દોરા દ્વારા માતા પિતા પ્રત્યેનું સમાજ પ્રત્યેનું આપણને ઋણ યાદ